એજિપ્તના રાષ્ટ્રપતિ આ વખતે ગણતંત્ર દિવસ સમારંભના મુખ્ય મહેમાન બનવાના છે તેમને કયા કારણોથી ભારતે આમંત્રણ આપ્યું છે તે અંગે જોઈએ અમારો આ અહેવાલ ભારતમાં વર્ષો જૂની પરંપરા છે કે ગણતંત્ર દિવસે ઉજવણી દરમિયાન ભારત દુનિયાના મિત્ર રાષ્ટ્રના નેતાઓને ચીફ ગેસ્ટ તરીકે બોલાવે છે ત્યારે આ વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સીસીને આમંત્રણ આપવામાં આવ્યું છે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ આ વખતે મહેમાન બનશે અલસી ગણતંત્ર દિવસ ઉપર મુખ્ય મહેમાનના રૂપમાં અધ્યક્ષતા કરનાર ઇજિપ્તના પહેલા નેતા છે આ તકે રાષ્ટ્રપતિનો પરિચય મેળવવો જરૂરી બની જાય છે ઇજિપ્તમાં એક નાનકડા વિસ્તારમાં એક નાનકડી ફર્નિચરની દુકાન સંભાળનાર દીકરા અબ્દુલ ફતેહ ઈજીપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે તેઓ ખૂબ જ ધાર્મિક અને વતન પ્રેમી છે તેમને આખું કુરાન મોઢે છે ગરીબીથી સંઘર્ષ કરીને આગળ વધનારા અબ્દુલ ફતહ નાનપણથી જ મહત્વકાંક્ષી રહ્યા છે આ જ મહત્વકાંક્ષા તેમને સૈન્ય અકાદમી સુધી લઈ ગઈ હતી ઓગણીસો બાણુમાં યુકે જોઈન્ટ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાં તેમણે પોતાની સેનાની ટ્રેનિંગ શરૂ રાખી અને ત્યાર પછી બે હજાર છ માં માસ્ટર ડિગ્રી પણ લીધી તેમના શિક્ષકો તેમને તેજ બુદ્ધિશાળી અને હંમેશા પોતાના વિચારોમાં ખોયેલા વ્યક્તિ તરીકે ગણાવે છે કોલેજના સમયમાં તેઓએ રિસર્ચ પેપર લખ્યું હતું જેની પણ ખાસી નોંધ લેવાઈ હતી ત્યારબાદ તેઓ મિલિટરી ઇન્ટેલિજન્સના ચીફ પદ પર પણ પહોંચ્યા હતા પોતાના કામથી તેઓ અવારનવાર અખબાર અને ટીવી ચેનલોના સમાચાર બનતા રહેતા બે હજાર અઢારમાં તેઓ રાષ્ટ્રપતિ પદ માટે પસંદ થયા હતા અને ફરીથી બે હજાર ચોવીસમાં તેઓ ચૂંટણી લડી શકે છે ભારત માટે તેમને આમંત્રણ આપવાથી બંને દેશોના સંબંધ વધારે મજબૂત થશે અને આ વર્ષે બંને દેશોના રાજકીય સંબંધોની સ્થાપનાને પંચોતેરમું વર્ષ થશે જેની ઉજવણી બંને દેશો દ્વારા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ